બોટાદ શહેરમાં આવેલ ટ્રસ્ટી મંડળ મદ્રેસાએ ઇસ્લામિયા દ્વારા મદ્રેસાએ ઇસ્લામીનો વાર્ષિક ઇનામી જલસો તથા નવા બિલ્ડિંગના ઉદઘાટનનો સમારોહ યોજવામાં આવેલ હતો. ટ્રસ્ટી મંડળ મદ્રેસાએ ઇસ્લામીઓ દ્વારા યોજાયેલ વાર્ષિક ઇનામી જલસા તથા બિલ્ડિંગના ઉદઘાટન પ્રસંગે હઝરત મોલાના ગુલામ મહમદ વસ્તાની સાહેબ તથા હઝરત મોલાના કારી મોહમ્મદ હનીફ સાહેબના હસ્તે રાખવામાં આવેલ હતો. તારીખ 2 ને શુક્રવારે જુમાના પવિત્ર દિવસે સવારમાં 7 કલાકે આ ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ખાસ હાજર રહેલ હતા. શુક્રવારે મગરીબ બાદ જમવાની દાવત અને જૂની નાતની વાડી નગીના મસ્જિદ પાસે બોટાદ ખાતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આજનો પ્રોગ્રામ મદ્રસાની ઇસ્લામિયા બોટાદની નવી બનેલી બિલ્ડિંગનો ઉદઘાટન સમારંભના સિલસિલામાં આજે મારે બોટાદ ખાતે આવવું પડેલું છે. આ એક સંસ્થા જે ઊભી થઈ છે એના અંદરમાં કેળવણી થશે બાળકોની. ઇસ્લામ ધર્મના અંદરમાં બાળકના માટે દીની તાલીમ હાસિલ કરવું જરૂરી છે. એવી જ રીતના અમે દરેકને એવો સબક આપીએ છીએ કે અમારા બાળકો દીન દુનિયાની તાલીમમાં પોતાને આગાડી રાખે. તો યહાં જેવી રીતના મદ્રસો છે એવી જ રીતના અમે યહાં એક રેસિડેન્શિયલ સ્કૂલ પણ યહાં ચાલે છે અને 12મી સુધીની તાલીમ પણ છે કે જેમાં ગામના છોકરા તેમ કન્યાઓ સ્કૂલની તાલીમ પણ હાંસલ કરે છે. આ મદ્રાસાથી સ્કૂલ અને તાલીમને બંનેને વેગ મળશે અને એનાથી સમાજમાં લાઇટ આવશે. કેમ કે મશહૂર છે કે એજ્યુકેશન ઇઝ અ લાઇટ, કે તાલીમ એ રોશની છે અને જહાલત અંધારું છે. તો અમે મદ્રાસાવાળાઓ દીન દુનિયાની તાલીમ આપી સમાજમાં રોશની ફેલાવવાનું કામ કરી રહ્યા છે. સમાજમાં જેટલી તાલીમ આવશે એટલો જ તે સમાજ આગાડી વધશે. અગર તાલીમ નહીં હશે તો સમાજના માટે આગળના દિવસો ઘણા મુશ્કેલ બની શકે એની શક્યતા ખરી. આજે અમારે આ મદ્રસા ઇસ્લામિયા આજે 18 વર્ષ પૂરા થયા અને નવી બિલ્ડિંગના ખાતમુહૂર્ત માટે એના ઉદઘાટન માટે મૌલાના વસ્તાનવી સાહેબ અક્કલકુવાથી આવ્યા છે અને ખૂબ મહેનતે બોટાદના દરેક માણસોની ભરપેટ ખૂબ મહેનતે બધાએ થોડો થોડો કરીને ફાળો આપીને અમે આ બિલ્ડિંગ બનાવી છે. એની અંદર બધાએ પોતપોતાની હેસિયત પ્રમાણે ફાળો આપી અને લગભગ સવાર અને બપોરની બંનેની પાળીની અંદર લગભગ 320 જેટલા છોકરી છોકરાઓ ઇસ્લામ ધર્મનું જ્ઞાન લે છે અને શૈક્ષણિક જ્ઞાન પણ લે છે. એટલે આ અમારો હેતુ એક જ છે કે અમારા ધર્મના દરેક માણસો શિક્ષણની અંદર કે કોઈ દેશના લોકોની સાથે ખંભો ખંભો મિલાવી અને ચાલી શકે. અને અમારા આ મદ્રસાના ખાસ એવા હાજી ઇલિયાસભાઈ જે ખૂબ મહેનત કરી રહ્યા છે, 18 વર્ષથી તનતોડ મહેનત કરીને આ મદ્રાસો ચલાવે છે અને 18 વર્ષથી અમે દર વર્ષે આ છોકરાઓ માટે દર વર્ષે એક જલસાનું આયોજન કરીએ છીએ અને બહારથી બધા મહેમાનો આવે છે એની માટે અમે છોકરાઓને દર વર્ષે 70-80 હજાર રૂપિયાનો ગામમાંથી ફાળો ભેગો કરી અને દરેક છોકરાઓને ઇનામના સ્વરૂપે કોઈને 500નું, કોઈને 700નું, કોઈને 300 રૂપિયાનું ઇનામ આપીએ છીએ છોકરાને. અને નજીવી ફી લઈને છોકરાને છોકરાઓને અને છોકરીઓને શિક્ષણ અને અમારા ધર્મનું જ્ઞાન આપીએ છીએ.